ઈસુના જલમ. યુસુફ નામને એક ધાર્મિક માનુષને હારે મરિયમની સગાઈ હુઈ ગઈ હતી. જદો તેની આયકા કા મરિયમ મહિનાવાળી આહા તો તેલા માહિત હતા કા તે પોસા તેના નહીં આહા, પણ તો મરિયમલા બદનામ નહીં કરુલા માગ હતા. તે સાટે તો તિને વર કૃપા કરુલા અને તિલા ચૂપચાપ છૂટાછેડા દેવલા સાટે વિચારના. પણ ઈશા કરો તેને પૂડ એક દેવદૂતની તે પાસીને તેને હારી ગોઠ કરી. તે દેવદૂતની સંગા, હે યુસુફ, મરિયમલા તુને બાયકોને રૂપમાં લઈ એવલા સાટી બિહોશ નોકો. તિને પોટમાં જો પોસા આહા તો પવિત્ર આત્મા મારફતે આહા તી એક પોસાલા જલમ દિલ, તેના નામ ઈસુ રાખજોશ, જેના અર્થ આહા યહોવા બચવો હ. કહા કા તો લોકાશાલા તેને પાપ સાપા સુન બચવી. તહા યુસુફને મરિયમ હારે લગીન કરી લીધા અને તિલા તિને બાયકોને રૂપમાં ઘર લેવાના. પણ તિને પોસાલા જલમ દેતા પાવત તો તિને હારે નહીં નિજી. જદો મરિયમના જલમ દેવના દેશ નજીક હતા તો તિની અને યુસુફની બેતલેહમ જાવની લાંબી મુસાફરી કરી. તેહાલા તટ જાવલા જ હતા. કહા કા રોમી અધિકારી ઇસરાયલમાં રહનાર અખે લોકાશી ગણતરી કરોલા માગ હતા. તેની ઈચ્છા હતી કા અખા તટ જાત અને જઠ તેના વડીલ રહ હતા. રાજા દાઉદના જલમ બેતલેહમમાં હોઈને અને તો મરિયમ અને યુસુફ દોનીસા વડીલ હતા. મરિયમ અને યુસુફ બેતલેહમ ગયા, પણ તઠ જનાવરા સહલા રાખતા હા તે જગા સિવાય તેહાલા રહુલા સાટી દુસરી જગા નહીં હતી. તે જ જગા હતી જઠ મરિયમને તેને પોસાલા જલમ દીધા. તેની તેલા ગોઠામાં નીજવા કાકા તઠ તેને સાટી કાંઈ પથારી નહીં હતી. તેહી તેના નામ ઈસુ રાખના. તે રાતી તઠ નજીકને જ ખેતમાં થોડાક બાળધી તેને મેંડાશે ટોળાશી રખવાળી કર હતા. અચાનક જ એક ચમકદાર દેવદૂત તેહા પાસે પ્રગટ હોઈના અને તે બિહી ગયા. તે દેવદૂતની સંગા, બિહસે નકો, કાકા મા પાસી તુમને સાટી બેસ ગોઠ આહા, બેતલેહેમમાં ખ્રિસ્ત તારનારના જલમ હોઈના હા. જઈને તે પોસાની ગવસ કરા અને તુમે તેલા ચિંદુકમાં ગુઠાળેલ અને ગોઠામાં નિજવેલ હેરશે. અચાનક જ આકાશ દેવદૂત સાકન ભરી ગયા. તે દેવની સ્તુતિ કરો હતા. તેહી સાંગા અખા મહિમા સરગમાં બિરાજમાન દેવલા મ્યો. ધરતી વર તે લોકા સામાં શાંતિ હુયો જેની તો ચિંતા કરો. તાહા દેવદૂત નીંગી ગયા. તે બાળજી બી તેને મેંડા સાહલા છોડીને પોસાલા હેરું લાગ્યા. લે ગઈ તે જાગા વર જાઈ પૂરના જઠ ઈસુ હતા અને તેહી તેલા ગોઠામાં નિજવેલ હેરા. જીસા તે દેવદૂતની સાંગેલ હતા તે ખૂબ ઉત્સાહમાં હતા. તાહા તે બાળદી જઠ તેના મેંડા હતા તઠ પરત ફેરી ગયા. તેહી જી કાંઈ બી આયકા અન હેરનાથ તે અખ્યસે સાટી તે દેવની સ્તુતિ કર હતા. પૂર્વમાં દૂર એક દેશમાં થોડાક ગોહ હતા. તેહી ચાંદનેસા અભ્યાસ કરેલ હતા અને તે ખૂબ બુદ્ધિવાળા હતા. તેહી એક જ પ્રકારની ચાંદલીલા આકાશમાં હેરા. તેહી સાંગા કા એના અર્થ આહા કા યહુદિશા એક નવા રાજાના જલમ હોઈના. તે સાટી તેહી તે પોસાલા હેરુલા સાટી તેને દેશ સહુન પરવાસ કરુના નિર્ણય કરનાર. એક લાંબી મુસાફરી માગુન તે બેતલેહેમ આનાર અને તે ઘરલા ગૌસી કહાડનાર. જઠ ઈસુ અને તેના આઈશ બહાસ હતા. જદો એ ગોહોશી ઈસુલા તેને આઈશ હારી હેરનાર તો તેહી ગુડગે ટેકવીને તેની આરાધના કરી. તેહી ઈસુલા કિંમતી ભેટ દીધે માગુન તે ઘર પરત ફેરી આનાર.